સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગંભીરપુરા વિસ્તારની અંદર નાની બાબતને લઈને ઝઘડો થતા ખૂની ખેલ ખેલાયો. નજીવી બાબતે પડોશ પર ઝઘડો થતા પિતાના મૃત્યુના સમાચાર મળતા મૃતકના પુત્રએ ઠપકો આપનાર મહિલાઓ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. બંને મહિલાઓને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઈડરના ગંભીરપુરા ખાતે નજીવી બાબતે બે પરિવારોને વચ્ચે ઝઘડો થતા ખૂની ખેલ ખેલાયો છે. મળતી માહિતી મુજબ ગંભીરપુરા ખાતે રહેતા એક પરિવારના બકરા પાડોશીના મકાન આગળના ફૂલછોડ ખાઈ રહ્યા હતા ત્યારે બીજા સામેના મકાન માલિકે બકરીઓના માલિકને જાણ કરતા બંને પરિવારો વચ્ચે વાત વાતોમાં ઝઘડો મોટો થયો હતો. ત્યારે લુહાર સમીનાબેન ઇરફાનભાઈ, જેઓ અયાતખાન પઠાણને ઘરે બકરા ફૂલછોડ ખાવા મુદ્દે ફરિયાદ કરવા પહોંચ્યા હતા, તે સમયે દરમિયાન બંને પરિવારો વચ્ચે પહેલા સામાન્ય અને બાદમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી કર્યા પછી સમીના બાનુ અને રૂકસાર બાનુ ઘરે જતા રહ્યા હતા. કોઈ કારણોસર અયાતખાન પઠાણ ઘટના પોતાના ઘરે ઢળી પડ્યા હતા ત્યારે તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે પિતાનું કોઈક કારણસર ચાલુ ઝઘડા દરમિયાન મોત નીપજતા અયાતખાન પઠાણના પુત્રએ આવેશમાં આવીને તેમના ઘરે જઈ સમીના બાનુના હાથ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ઝઘડા વચ્ચે પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા મહિલાનો હાથ કાંડામાંથી કપાઈ ગયો હતો અને મહિલાને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ઈડરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે અન્ય બીજી મહિલાને ખભાના પાછળના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા મહિલાને 7 ટાંકા આવ્યા હતા. ત્યારે ઈડર પોલીસની ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. જીલ રાવલ, ZS TV, સાબરકાંઠા. ગઈકાલે 3-4 ના ગાળામાં બપોરે અશરફનગર ખાતે એક મારામારીનો બનાવ બનવા પામેલો હતો. એમાં હકીકત એવી છે કે જે આ કામના ફરિયાદી છે સમીનાબી, એમના આંગણામાં રહેલ ફૂલછોડને આ કામના જે આરોપીઓ છે એની બકરીઓ આવીને ચરી જતી હોય એટલે ફરિયાદી આરોપીના ઘરે ઠપકો આપવા ગયેલા હતા અને આરોપીના જે મા બાપ છે એને ઠપકો આપેલો હતો. એનું મન દુઃખ રાખીને આરોપીઓ જે છે નઈમ ખાન અય્યાખાન પઠાણ અને સમીર અય્યાખાન પઠાણ એ બંને અને બીજા બે અજાણ્યા ઈસમો એ વાતનું મન દુઃખ રાખીને જે ફરિયાદી છે એના ઘરે આવીને ચાકુથી ફરિયાદીને પેટના ભાગે ઈજા કરવા જતા એને ડાબા હાથે ગંભીર ઈજા થયેલી છે અને એની સાથે અન્ય જે સાહેદો છે એને પણ નાની મોટી ઈજા થવા પામેલ છે. જે બાબતે ગઈકાલે ઈડર પોલીસ સ્ટેશન ખાતે ઇપીકો કલમ 307, 324, 452, 504, 506(2), 114 અને જીપી એક્ટ 135 મુજબ FIR નોંધવામાં આવી છે અને હાલ ગુનાની તપાસ પોસઈ શ્રી RL દેસાઈ કરી રહેલ છે. અને આ જ બનાવમાં જ્યારે ફરિયાદી આરોપીઓના ઘરે એના મા બાપને ઠપકો આપી રહેલા હતા ત્યારે એના જે આરોપીઓ છે એના ફાધરને એ ટાઈમે કોઈ કારણવશ બેભાન થઈને ત્યાં ઢળી પડેલા હતા અને ફર્ધર એમને હોસ્પિટલ લઈ જતા ડૉક્ટરશ્રીએ તેમને મૃત જાહેર કરેલા હતા. એ બાબતે હાલ અકસ્માત મોત દાખલ કરીને PM નોટ આવ્યાથી આગળની કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવેલ છે.